નમસ્કાર, ફરી એકવાર તમારું સ્વાગત છે શોભાઝ રેસિપીના નવા એપિસોડમાં અને સાથે સાથે સ્વાગત છે શોભા બેનનું. માત્ર શોભા અને એમની સોસાયટી હીરા કણીના કુકિંગ કોમ્પિટિશનના વિનર પણ રહી ચૂક્યા છે. શોભાબેન, આજે શું બનાવતા શીખવાડવાના છો? આજે આમ શિયાળો છે એટલે હું તમને ગાજરનો હલવો બનાવતા શીખવાડીશ. વાહ, ગાજરનો હલવો! અને એના માટે સૌથી પહેલા આપણે લઈશું ટીંડોળા. પણ શોભા, ગાજરના હલવામાં ટીંડોળા ના હોય? બહુ સરસ લાગે ટીંડોળા, અને ટીંડોળાથી જ ગાજરનો હલવો બને. તમે આખા ગામમાં કોઈને પણ પૂછી જુઓ, ગાજરના હલવામાં ટીંડોળા ના હોય. શોભાબેન, ટીંડોળા ગાજરના હલવામાં કદી કોઈએ પડતા જોયા નથી. ગાજરના હલવામાં માત્ર ગાજર હોય. તો ટીંડોળું સમારવા માટે સૌથી પહેલા આપણને એક ટીંડોળું જોઈશે અને સાથે સાથે જોઈશે એક છરી. ટીંડોળાની વચ્ચોવચ્ચ છરી મૂકીને આપણે ટીંડોળું સમારી દેવાનું. આમ કરીને આમ મને તો ટીંડોળા ભાવતા જ નથી. ટીંડોળા વળી છે ને ના ભાવે? ટીંડોળું તો દરેક લોકોને ભાવે. તું પેલું ચંદુડી જેવું ના કર. કોણ ચંદુડી? અને ચંદુડી ને ચંદુડી એટલે કઉ છું, કારણ કે એનું ચંદ્રપ્રભા દૂધી કરતા મોટું નામ છે. મને તો બીબી કોર્ન જ ભાવે. હવે મારા ઘરે આવે ને તો મકાઈ નું ઠૂઠો ના આપું. પણ આ તો મારો સ્વભાવ જરાક સારો આમ, એટલે મેં એને કીધું કે સારું, તને ટીંડોળા ના ખાવા હોય તો તને અથાણું ને છૂંદો આપું, લે ખા. એમ કરીને મેં અથાણું ને છૂંદો આપ્યું તો ચપ 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 કરતી ખાઈ ગઈ બધું. એને એની બહુ બંને જણિયા મળીને મારું આખું છૂંદો ને અથાણું ખાઈ ગઈ. આ બળની અડધી પતાવી દીધી બંને જણિયા મળીને. પણ કહું, મારે ટીંડોળાનું શાક એટલે ટીંડોળાનું શાક. હમણાં કોને લગ્ન થયા? એનું ફોન આવ્યો દીપિકા નું મારા પર કે શોભા, તમે છે ને સરસ શાક બનાવ્યું તું ટીંડોળા નું શાક, તમે કહેતા હો ને તો હું લગ્ન કરવા ફરીથી તૈયાર છું. જો તમે ટીંડોળા નું શાક બનાવતા હોય તો અત્યારે તો ટીંડોળા નું શાક સમારું છું ને, કાલે પેલી બંને મુઈઓ ના ઘરે જવાનું છે, બોલાય છે મને ત્યાં. તમે જવાના છો? હા, જવાની છું. હા, જમવા જવાની છું, જોઉં છું કેવું બનાવે છે. અત્યારે આ ટીંડોળા નું શાક છે ને સમારાઈ ગયું છે, પણ હવે એમને એમ નહીં સમારે, મારે છે ને ભજન ગાવું પડશે. ભજન ના શોભા, ગઈ વખતે પણ તમે ભજન ગાયું હતું. અને આ આપણો છે ને રેસીપીનો શો છે, અહીંયા આપણે રાંધવાનું હોય, અહીંયા મસાલાની ને એવી બધી વાતો કરવાની હોય. શોભા, ભજન ના ગાવાનું હોય, ના ગવાય. આ વખતે હું નહીં ગાવા દઉં તમને, આપણે રસોઈ કરીએ. આવજો અને સરસ રીતે ટીંડોળા સમારજો. બરાબર, મળીએ છીએ આપણે. બાય બાય. બાય, જાઓ હવે.